નમસ્કાર મિત્રો, ટ્રી ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ NEROR એટ એનીવેર સાઇટ પરથી આપણે જમીન રેકોર્ડ જોઈ શકતા હતા, તો આ સાઇટમાં કેટલાક અપડેટ થયેલ છે, તો આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું. તે પહેલાં જો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેવા, જેથી કરી આપણી ચેનલના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તેના માટે આપણે સૌ પ્રથમ જૂની જે સાઇટ હતી તેની થોડીક ચર્ચા કરીશું. તો મિત્રો, અગાઉ NEROR એટ એનીવેર આ પ્રમાણેનું હોમ પેજ જોવા મળતું હતું, જેમાં આપણને અહીં અલગ અલગ ટેબ જોવા મળતા હતા, જેની ડાબી બાજુએ ગુજરાતી ઇન્ડિક તથા અન્ય સેટઅપની ફાઇલોની લિંક જોવા મળતી હતી, અને નીચેના ભાગમાં ઈ ધરા તથા હકપત્રકને સંબંધિત જે કોઈ નવા પરિપત્રો થાય છે તે પરિપત્રોને લિંક આપવામાં આવતી હતી, અને જમણી બાજુએ ઉપર કોર્નરમાં VCE માટે લોગિનનો ઓપ્શન આપવામાં આવેલ હતો. તો આ સાઇટમાં થોડા ફેરફારો થયેલ છે. તો આ નવી સાઇટમાં આપણે 7x8 ઉતારા કઈ રીતે જોઈ શકીએ તેની ચર્ચા કરીશું. તો નવી સાઇટ આપણી જે આઈઓરાની સાઇટ છે તે સાઇટને ઘણી બધી મળતી આવે છે. તો આ છે આપણી આઈઓરાની સાઇટ. હવે આપણે ROR એટ એનીવેરની સાઇટ જોઈશું. તો આપણી નવી ROR ની સાઇટ આ પ્રમાણે જોવા મળે છે. ઉપરના ભાગે NEROR NEROR એટ એનીવેર રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, જેમાં ત્રણ મેનુઓ જોવા મળે છે. હોમ, ઓફિસ લોગિન જ્યાંથી વિષય મિત્રો લોગિન થઈ શકે છે, તથા ઓનલાઈન એપ્લિકેશન્સ. આ ઓનલાઈન એપ્લિકેશન્સ પર ક્લિક કરતા આપણને સીધા IORની સાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે, અને ત્યારબાદ નીચેના ભાગમાં આપણને અહીં ત્રણ ટેબ જોવા મળી રહી છે, જેમાં પ્રથમ છે જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય, બીજું ટેબ છે જમીનનો રેકોર્ડ જોવા માટે શહેરી, અને ત્રીજું ટેબ છે મિલકત વિગત જોવા માટે. આમ અલગ અલગ ત્રણ ટેબ આપણને જોવા મળી રહ્યા છે. તો આપણે સૌ પ્રથમ ટેબનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં અહીં નીચે રહેલ ક્લિક હિયર પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે ક્લિક કરી લઈએ. તો જેના પર ક્લિક કરતા સૌ પ્રથમ આપણને એક મેસેજ જોવા મળી રહ્યો છે લાલ અક્ષરમાં, જમીનનો રેકોર્ડ જોવા માટે NEROR.gujarat.gov.in વેબસાઇટ સિવાય મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની અન્ય કોઈ વેબસાઇટ કે મોબાઈલ એપ નથી જેની ખાસ નોંધ લેવી. એટલે કે મિત્રો, પ્લે સ્ટોર પર આપણને ઘણી બધી થર્ડ પાર્ટી એપ જોવા મળી રહી છે, જેના દ્વારા આપણે જમીન રેકોર્ડ જોઈ શકીએ, પરંતુ તેમાંની કોઈ પણ એપ્લિકેશન મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની ઓફિશિયલ સત્તાવાર લોન્ચ કરવામાં આવેલ નથી. તો ગુજરાત સરકારની NEROR એટ એનીવેર એટલે કે NEROR.gujarat.gov.in એ ઓફિશિયલ સાઇટ છે, જેના પરથી આપણે જમીન રેકોર્ડ જોઈ શકીએ છીએ. આપણને જેમ જૂની સાઇટમાં અલગ અલગ ટેબ જોવા મળતા હતા, તેના બદલે અહીં આપણને ડ્રોપ ડાઉન લિસ્ટમાં જોવા મળી રહી છે વિગતો, જેમાં જૂના સ્કેન કરેલ ગામ નમૂના નંબર 7x12 વિગતો, ત્યારબાદ છે જૂના સ્કેન કરેલ હકપત્રક 6x વિગતો, ગામ નમૂના નંબર 7 વિગતો, ગામ નમૂના નંબર 8 વિગતો, હકપત્રક ગામ નમૂના નંબર 6 વિગતો, હકપત્રક ફેરફાર માટેની 135D નોટિસ, પ્રમોલ્ગેશન થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર, વર્ષ અને મહિના મુજબ નોંધની વિગત, સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી,
જમીન રેકર્ડ ને લગતા કેસની વિગત તથા ખાતેદારના નામ પરથી ખાતું જાણવું એવા અલગ અલગ વિકલ્પો જોવા મળી રહ્યા છે. તો આપણે સૌ પ્રથમ જૂના સ્કેન કરેલ 7/12 ની વિગતો જોઈએ, જેમાં આપણે જિલ્લો, ત્યારબાદ તાલુકો અને ત્યારબાદ વિલેજ પસંદ કરી લેવાનું છે. અંતે આપ જે કોઈ સર્વે નંબરની વિગત જોવા માંગતા હોય તે સર્વે નંબર સિલેક્ટ કરી ઇમેજમાં બતાવેલ કેપ્ચા કોડ નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે. ત્યાર પછી અહીં ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે, જેના પર ક્લિક કરતા આપને જૂના 7/12 વર્ષવાઇઝ તમામ વિગતો જોવા મળશે, જેમાં ક્રમ, થોક વર્ષ, થોક નંબર, સર્વે નંબર, જૂના સર્વે નંબર જો હોય તો તેની વિગત, પીડીએફ સ્ટેટસ અને વ્યૂ પીડીએફ જોવા મળશે. તો આમાંથી આપ જે કોઈ વર્ષનો જૂનો 7/12 જોવા માંગતા હોય તેની સામેના કોલમમાં વ્યૂ પીડીએફ પર ક્લિક કરવાનું રહેશે, જે ક્લિક કરતા આપને આ પ્રમાણે જૂના 7/12 ની પીડીએફ ની નકલ જોવા મળશે. ત્યાર પછીનો વિકલ્પ છે જૂના સ્કેન કરેલ હકપત્રક ગામ નમૂના નંબર 6 ની વિગતો. તો તે જ મુજબ જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી અને આપ જે નોંધ નંબર જોવા માંગો છો તે નોંધની નંબર અહીં એન્ટર કરી લેવાનો છે અને ત્યારબાદ કેપ્ચા કોડ નીચેના બોક્સમાં ટાઈપ કરી ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે, જે ક્લિક કરતા આ પ્રમાણે આપને જે હસ્તલિખિત જૂના 6 નંબર હતા તેની અપલોડ થયેલી કોપી જોવા મળશે. ત્યાર પછીનો ત્રીજો વિકલ્પ છે ગામ નમૂના નંબર 7 ની વિગતો. તો તેમાં પણ આપણે અગાઉ જોયું તે પ્રમાણે જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી અને આપને કોઈ પણ સર્વે નંબર પસંદ કરી લેવાનો છે અને કેપ્ચા કોડ એન્ટર કરી ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. કોઈ પણ રેકોર્ડ જોઈશો તો આપને ઉપર એક મેસેજ જોવા મળશે, જેમાં બે અલગ અલગ મુદ્દાઓ જોવા મળશે. અહીં દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણ માટે જ છે, જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં. અને બીજું છે, આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો જે તે મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. એટલે કે મિત્રો, જો આપને સત્તાવાર નકલની જરૂર હોય તો જનસેવા કેન્દ્ર અથવા તો કોઈ પણ ઈ ગ્રામ સેન્ટર પરથી તેની સત્તાવાર નકલ મેળવી શકો છો. તો 7/12 ની વિગતમાં સૌ પ્રથમ તો આપણને અહીં જે આપે છેલ્લો લેટેસ્ટ અપડેટ કરાવેલ હશે જે તે જમીનમાં તેની સ્થિતિ જોવા મળે છે. ત્યારબાદ જિલ્લો, તાલુકો, ગામ અને જે આપણે સર્વે નંબરની વિગત જોઈ રહી છે તેની વિગત જોવા મળશે. જો જે તે સર્વે નંબરનું રીસર્વે પ્રમાણે પ્રોમલગેશન થઈ ગયેલ હશે તો પ્રોમલગેશન નોંધ તથા તેની તારીખ અહીં જોવા મળશે અને તેનો જૂનો સર્વે નંબર અને જૂની નોંધની વિગતો અહીં જોવા મળશે. તેના નીચેના ભાગે આપને જમીનનો નકશો પણ જોવા મળશે અને નકશાની બાજુમાં આપની જમીનની વિગતો જોવા મળશે. ત્યાર પછી આપણે આગળનો વિકલ્પ જોઈએ ગામ નમૂના નંબર 8 ની વિગતો, જેમાં જિલ્લો, તાલુકો અને વિલેજ પસંદ કર્યા બાદ આપને આપનો ખાતા નંબર એન્ટર કરી લેવાનો છે. ખાતા નંબર એન્ટર કર્યા બાદ કેપ્ચા કોડ એન્ટર કરી ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રમાણે આપને 8 ની વિગતો જોવા મળશે. તો મિત્રો, આ પ્રમાણે એક પછી એક તમામ વિગતો આપ જોઈ શકો છો. તો આ તમામમાં સૌથી મહત્વનું અને ઓલરાઉન્ડર ફીચર્સ હોય તો તે છે સર્વે નંબરની લગતી સંપૂર્ણ માહિતી, એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર ડિટેલ, જેની આપણે અલગથી એક વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો આમ મિત્રો, NERO એનીવેરની સાઇટમાં
થોડા ફાર ફેરો કરવામાં આવેલ છે જે આપણે જોયા, અને હવેથી આ પ્રમાણે આપણે જમીન રેકોર્ડ જોઈ શકશું। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા લો, જય હિન્દ।